વિદ્યાર્થી મિત્રો દ્વિપદી વિતરણ એમસીક્યુ પાર્ટ ટુ વિડિયોમાં આપનું સ્વાગત છે અહીંયા આપણે લઈને નંબર નંબર સમજવાનો પ્રયત્ન કરીએ પર મારી પાસે એમસીક્યુ છે કે દ્વિપદી વિતરણમાં હંમેશા મધ્યકની કિંમત તેના વિચરણ કરતાં ખાલી જગ્યા હોય છે ઓછી વધુ સમાન કે વિષમ તો દ્વિપદી વિતરણમાં હંમેશા મધ્યકની કિંમત તેના વિચરણ કરતાં વધુ હોય છે મધ્ય કે વિચરણ કરતા હંમેશા મોટો હોય છે નેક્સ્ટ દ્વિપદી વિતરણમાં હંમેશા વિચરણની કિંમત તેના કરતા ખાલી જગ્યા હોય છે તો નંબરનો જે પ્રશ્ન છે એ જ પ્રશ્ન ફેરવીને અલગ રીતે કેમ પૂછાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાર નંબર અહીંયા આપણે એમ હતું કે મધ્યકની કિંમત તેના વિચરણ કરતા વધુ હોય છે જ્યારે અહીંયા છે કે વિચરણની કિંમત તેના મધ્યક કરતા ઓછી હોય છે ઓછી હોય છે નંબર તેર દ્વિપદી વિતરણમાં જ્યારે એનની કિંમત ખૂબ વધારે હોય અને પીની કિંમત ખૂબ જ નાની હોય ત્યારે દ્વિપદી વિતરણ એ ખાલી જગ્યા વિતરણને અનુસરે છે અતિ ગુણોત્તર પ્રામાણ્ય બરનોલી કે પોઈસન તો દ્વિપદી વિતરણમાં જ્યારે એન ખૂબ મોટું હોય અને પી ખૂબ જ નાનું હોય તો દ્વિપદી વિતરણ એ પોઈસન વિતરણમાં રૂપાંતરિત થાય છે એવો જ પ્રશ્ન નીચે પૂછ્યો છે કે દ્વિપદી વિતરણમાં જયારે એનની કિંમત ખૂબ જ મોટી છે અને પીની કિંમત ખૂબ નાની નથી મધ્યમ છે મીડિયમ છે ત્યારે દ્વિપદી વિતરણ ખાલી જગ્યા વિતરણને અનુસરે છે હવે અહીંયા આપણે ઉપર અભ્યાસ કર્યો કે એનની કિંમત ખૂબ જ મોટી હોય અને પીની કિંમત ખૂબ જ નાની હોય તો દ્વિપદીય પોઈશનને અનુસરે છે પરંતુ ની કિંમત ખૂબ જ મોટી હોય અને પીની કિંમત ખૂબ જ નાની ન હોય મધ્યમ હોય તો દ્વિપદી એ પોઈશનને અનુસરતું નથી પરંતુ પ્રામાણ્યમાં રૂપાંતરિત થાય છે તો અહીંયા આપણો સાચો જવાબ બને છે પ્રામાણ્ય તો વિદ્યાર્થી મિત્રો વાક્ય એક જ છે ફક્ત અહીંયા ન ઉમેરેલો છે તેમ જોઈ શકો છો કે ન ઉમેરો તો એનો જવાબ બદલાઈ જાય છે નેક્સ્ટ નંબર પંદર પર આપણી પાસે છે કે દ્વિપદી વિતરણમાં જો પી બરાબર ક્યુ હોય પી અને ક્યુ સમાન હોય તો પીએક્સ બરાબર ખાલી જગ્યા થાય ઓપ્શન એ ડી એનસીએક્સ ગુણ્યા પીની એન ઘાત હવે પી બરાબર ક્યુ હોય સફળતા અને નિષ્ફળતાની સંભાવના સમાન હોય તો આપણે સૂત્રમાં ક્યુની જગ્યાએ પી વાપરીએ તો આધાર સરખાઓથી ઘાતનો સરવાળો થશે એટલે એન ઘાત વધે છે તો અહીંયા આપણું સૂત્ર બને છે એક્સ ઇન્ટુ પીની એન ઘાત એક્સ ઇન્ટુ પીની એન ઘાત નેક્સ્ટ દ્વિપદી ચલનું સંભાવના વિધેય પીએક્સ બરાબર ખાલી જગ્યા છે એક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત એક્સ ક્યુની એક્સ ઘાત પીની એન માઇનસ એક્સ ઘાત એનસી જીરો પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત

દ્રીપદી વિતરણનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પી અને એનપીઆર લેખની નિયંત્રણ સીમાઓ તો આ તમે એફઆઈ બીકોમમાં જે અભ્યાસ કરો છો સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ એના જે ગુણાત્મક પ્રકારના આલેખ છે એની વાત અહીંયા કરવામાં આવી છે પી અને એનપી આલેખ સંભાવના વિતરણોમાં હંમેશા સિગ્મા સમ ઓફ પ્રોબેબલિટી ઓફ એક્સાય એટલે કે સંભાવનાઓનો કુલ સરવાળો ખાલી જગ્યા છે શૂન્ય એક કે એક દુત્યાંશ તો સંભાવનાનો કુલ સરવાળો શું છે એક દ્વિપદી વિતરણમાં જો ક્યુ ગ્રેટર ધેન એક દુત્યાંશ હોય તો ખાલી જગ્યા જોવા મળે છે ધન વિષમતા ઋણ વિષમતા સમિતા કે વિષમતાનો અભાવ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો પ્રશ્ન આપણે અગાઉના વિડિયોમાં જોયો તો કે જો પી લેસ ધેન એક દૂત્યાંશ હોય તો ધન વિષમતા જોવા મળે એવી વાત કરી હતી તો ધન વિષમતા હવે પી લેસ દેન હોય તો પી નું વિરોધી ક્યુ છે તો ક્યુ ગ્રેટર ધેન એક દૂત્યાંશ બને તો ક્યુ ગ્રેટર ધેન એક દૂત્યાંશ હોય તો આપણને ધન વિષમતા જોવા મળશે નેક્સ્ટ દ્વિપદી વિતરણમાં જો ક્યુ લેસ દેન એક દૂત્યાંશ હોય તો ખાલી જગ્યા જોવા મળે છે ઓકે તો ત્યાં આપણે એવું જોયું હતું કે જો તમારો પી ઇઝ ગ્રેટર એક દ્યાઉંશ હોય તો ઋણ વિષમતા બને છે તો આનાથી વિરુદ્ધનું વિચારો તો ક્યુ લેસ એક થઈ જશે ઋણ વિષમતા તો જો ક્યુ દ્વિપદી વિતરણમાં ઋણ વિષમતા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો શ્રેણીમાં આપણે સંભાવના વિતરણના એમસીક્યુ નો અભ્યાસ કર્યો છે આપ મારી ચેનલ ઋતુલ કુમાર ટી સુતરિયા જોતા રહો છો અને આ ચેનલની અંદર આપ સૌને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ચાલતા અભ્યાસક્રમો પૈકી એફવાય એસવાય ટીવાય બીકોમ રેગ્યુલર અને એક્સટર્નલના વિડીયોઝ શ્રેણી જોવા મળશે